બનાસકાંઠામાં ભાજપ દ્વારા પરબતભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાતા કેસરજીના વિરુદ્ધના સૂર ઉઠ્યા છે. ઠાકોર સમાજના નામે રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર તરીકે ગુજરાત રાજ્યના મંત્રી પરબતભાઈને જાહેર કરતા ભાજપના કાર્યકર્તાઓ આનંદમાં આવી ગયા છે. પરબતભાઈ સારી એવી છાપ ધરાવે છે એવા નેતા હોવાથી લોકોમાં લોકપ્રિય નેતાની છાપ તેઓ ધરાવે છે. બીજી તરફ ટિકિટના દાવેદાર અને ભૂતપૂર્વ મંત્રી કેસાજીએ સમાજના નામે આડકતરી રીતે દબાણ લાવવાનો પ્રયત્ન કરતા ભાજપમાં અસંતોષ સામે આવ્યો છે. મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ઠાકોર સમાજનો ઉમેદવાર આવશે તો સમાજ પોતાની રીતે નિર્ણય લેશે. આમ આ નિવેદન ઘણું બધું કહી જાય છે. જો આવાને આવા ભાજપના નેતાઓ નિવેદન આપતા રહેશે તો પરબતભાઈની જીત માટે કપરા ચડાન રૂપ સાબિત થાય તો પણ નવાઈ નહીં. બનાસકાંઠામાંથી પરબતભાઈ પટેલનું નામ મીડિયા દ્વારા મેં જાણ્યું છે અને પરબતભાઈ જિલ્લા ભાજપ કાર્યાલય ગયા એ પણ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. હું આજે મારા નિવાસ સ્થાન દિયોદર ખાતે હોય અને કોઈ પ્રકારની જાણ ન હોય હું ત્યાં હાજર રહી શકું છું. અમારે ડાયરેક્ટ રીતે પરદેશ અને જે તે ઉમેદવારોને જાણ કરવાની હોય છે. હવે બાકી જાણવાની હવે કરતા નરેન્દ્રભાઈ નું કામગીરી અને ભાજપનું સંગઠન એ જોતા અહીં ભાજપની જીત થશે. રહી વાત ઠાકોર સમાજની તો ઠાકોર સમાજની અંદર નારાજગી છે પણ એ નારાજગી એ સમાજની નારાજગી છે અને એ નારાજગી હું માનું છું બધી પાર્ટી સમાજ સાથે બેસી અને એનું યોગ્ય નિરાકરણ લાવશે. તો વખત પાર્ટી ટિકિટ આપી છે એટલે હવે નવા ચહેરાને સ્થાન આપ્યું. લોકસભા માટે નવો જ ગણાય. પાર્ટીના સામાજિક સમીકરણ જીતવાના સમીકરણ આ બધું ધ્યાનમાં રાખી અને આ નિર્ણય કર્યો હશે એવું લાગે છે. પાર્ટીમાં ટિકિટ માગવાનો દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ નિર્ણય કરે એ કાર્યકર્તા માટે બંધન કરતા હોય છે. એટલે મારા માટે પાર્ટીએ જે કોઈ નિર્ણય કર્યો એને હું માથે ચડાવું છું. રહી વાત ઠાકોર સમાજની તો ઠાકોર સમાજમાં નારાજગી છે એટલે આપના માધ્યમથી પાર્ટીને હું વિનંતી કરું છું કે સમાજની નારાજગી તાત્કાલિક દૂર કરે. મારા સંપૂર્ણ પ્રયાસ રહેશે પણ પાર્ટી લેવલનો છે એમાં પાર્ટીએ હાથે રહેવું પડશે. એટલે પાર્ટીનો પ્રમુખ છું અને એટલે તો જિલ્લાના પાર્ટીના હિતમાં વાત કરી રહ્યો છું. ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભાજપને જીતાડવા માટે પ્રયત્ન કરશે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા.